આજના સમયમાં જેમ જેમ ભૌતિક સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ લાલચ પણ વધતી જાય છે અને લાલચ પૂરી કરવા ઘણા લોકો ચોરીના રવાડે પણ ચડી જતા હોય છે. જી હા ચોરો કોઈ પણ ઘરમાં ઘૂસીને ચોરી કરવી હોય તો તેની પહેલા તેની રેકી કરતા હોય છે અને લાગ જોઈને ચોરીને અંજામ આપતા હોય છે. તાજેતરમાં જ ભાવનગર ખાતે

દ્રશ્યો સામે આવ્યા છે ઘરમાં જે રીતે તોડફોડ કરી છે ભારે નુકસાન પણ થયું છે તો આ અંગેની જાણ મકાન માલિક લીલાબેન દ્વારા ડી ડિવિઝન પોલીસ સ્ટેશન કરવામાં આવી છે અશોકભાઈ જયંતિભાઈ દેવી પૂજક મારું નામ હું રહું છું સિંહા ત્રણ મિલની ચાલી દરબારના ગલે વાસમાં હું આવ્યો હતો અહીં હપ્તો ભરવા ગાડીના પૈસા લેવા આવ્યો હતો હપ્તો ભરવા જતો ગાડી ગાડીનો શોરૂમમાં હપ્તો ભરવા જતો હતો હપ્તો ભરવા જતો વતમાં લોકો થઈ કા મને મને દરેક મારું ધમકી મારી મારા પૈસા લૂટી દીધા પછી મેં કીધું હું ઘરે હપ્તો ભરીને આવું

અને એ બધો સામણ બધું લઈ ગયા વાસણ છે પિત્લના અને પૈસા છે માતાજીના પૈસા પડ્યા છે એ પંદર હજાર પડ્યા માતાજીના એમાં જેઠના છોકરા જ છે એ બધું લઈ ગયા ને કરી એ ખબર નથી વારલા છે બધા અજાણા ગમે છે દારૂ બારું પીવાનું ઘાંચા પીવાનું આટલા લૂટફાટ કરવા બે વાગે ત્રણ વાગે ને એટલે હળપટી જ થઈ જાય પોલીસ ફરિયાદ કરી હતી પણ પોલીસ ફરિયાદ કરી હતી કે અમે આવીએ છીએ તો આવ્યા નથી સાહેબ પોલીસ ફરિયાદ કરીને આવ્યા નતા પોલીસ ફરિયાદ કરવા મારું નામ લીલાબેન જયંતિભાઈ આ ચાલી દરબારનો ગલ્લો શક્તિ હાઉસ ગલ્લો નો ગલ્લો રહી સાહેબ તો અહીંયા રાત્રે અમે કોઈ ઘરે નતું લગ્નમાં વયા ગયા તા બધા છોકરાના લગ્ન છે મારા દેર તો ધોરાજી જાન ગઈ તો સાહેબ અમારા ઘર બાર બધા તોડી નાખ્યા ફોડી નાખ્યા મારી બધી વસ્તુ લઈ ગયા એમાં મારા પિત્તર વાસણ લઈ ગયા પછી મારા પંદર હજાર રૂપિયા માતાજીના હતા મારી દેવના તે પંદર હજાર રૂપિયા મારી માતાજીના લઈ ગયા અને સુટક મારા ધંધાના પૈસા સાહેબ પડ્યા હતા પંદર વીસ હજાર રૂપિયા એ સાહેબ લઈ ગયા બીજા મારા ધંધાના પૈસા મારી સો સાત હજાર રૂપિયા હતા મારા વાસણ ભરાવાના એ મારી આગળ હતા અને અમે વયા ગયા સાહેબ જાનમાં રાતે હતી બે વાગ્યાની જાનમાં તો રાતે આય બધું કોક ગમે એ માણસો હજાર માણસો ગમે માણસો આવીને અમારું બધું તોડફોડ કરી નાખ્યું પોવાડાના કામ આર્યા હોય પણ ભલે ગમે એ કર્યું અમારે બે ઘર બે મારી આગળ હતા હું જાન માં લઈ ને ગઈ હતી અને આ બધા પથરા પાણા લાકડા લોઢા બોલ સોલ વસ્તુ બધી નાખી દીધી છે કાંઈ ના અમે જાણે જાણ થઈ અમે આવ્યા થઈ અમે આવ્યા ને સાહેબ ત્યાં અમારી જાણ થઈ છે પોલીસ સાહેબ ને અમે કહેવા ગયા હતા કે સાહેબ તમે આવો આવું બધું અમારું નુકસાન થઈ ગયું છે સાહેબ મારા ઘરે બધું રમણ ભમણ થઈ ગયું છે તો પોલીસે સાહેબ એમ કીધું કે બેન અત્યારે તમે જાઓ પછી આ તમને ફોન ફોન ન કરે મેં સાહેબ મને ફોન કરતા આવડતો નથી હું ભણેલી કઈ સૌ નહીં તો સાહેબ તમે મને ફોન લખી આપો તો હું તમ ફોન સાહેબ લખીને મને આપો તો મારી તમારી પર હુમલો થાય બીજો તો તમે તંતર મારી પર ફોન કરજો તો અમારી પોલીસ ની ગાડી તમારા ઘરે આવશે ભાઈ જી આપણે છે વડલા છે આપો લઈ વડલા હા અમને સાહેબે કીધું કે તમ તમારી પર બીજો હુમલો થાય ને તો તમે તારા ફોન અમારી પર ફોન કરજો એટલે અમારી પોલીસ ની ગાડી તમારા ઘરે આવશે કોને આ માણસો આ બધું તમારું કર્યું છે